કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં? આજે આપણે ધોરણ 5માં પર્યાવરણ એટલે આસપાસમાં પાઠ 5 બીજ એમાં ભાગ બીજો ભણીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રથમ ભાગમાં ફણગારેલા બીજથી આપણને શું થાય છે, બરાબર, પાણીમાં રાત્રે કેમ બોળવામાં આવે છે ચણા કે મગને, કયા છોડનો વિકાસ થાય છે, કયા છોડનો વિકાસ નથી થતો, બરાબર, અને વિકાસ થવા માટે શું જરૂરી છે, તો આપણે અગાઉ બધું જોઈ ગયા. હવે આગળ આપણે જોશું તો શિકારી છોડ. નામ સાંભળ્યું વિદ્યાર્થી મિત્રો ક્યારે? હા, આ જે છોડ છે એ શિકારી છોડ છે. ઘણા એવા છોડ હોય છે જે ઉંદર, દેડકા, કીડી મકોડા અને નાના જીવજંતુઓનો શિકાર કરી ખાઈ જાય છે. આ સત્ય હકીકત છે વિદ્યાર્થી મિત્રો, કેવા છોડ છે જે ઉંદર, દેડકા, કીડી મકોડા અને નાના જીવજંતુઓનો શિકાર કરીને ખાઈ જાય છે. એમાં જે એક છે કળસપણ. આનું નામ શું છે વિદ્યાર્થી મિત્રો? કળસપણ. આ શિકારી છોડ છે એ એવો છોડ છે જે ઓસ્ટ્રેલિયા, ઇન્ડોનેશિયા અને ભારતના મેઘાલય રાજ્યમાં જોવા મળે છે. તેનો આકાર કરસ જેવો અને મોઢું પર્ણથી ઢંકાયેલું હોય છે. છોડમાંથી ખાસ પ્રકારની સુગંધ આવતી હોય છે જેના કારણે જીવજંતુઓ તેના તરફ આકર્ષાય છે. જ્યારે કોઈ જંતુ તેના મોઢા આગળ આવે છે ત્યારે તે એમાં ફસાઈ જાય છે. એમાં રૂ જેવી તાતણા જેવું વસ્તુ હોય છે ભાગ, એનો જેમાં એ ફસાઈ જાય છે, બહાર નીકળી શકતું નથી. અને શિકાર કરવાનો કયો ચાલાક રસ્તો છે આનો વિચાર કરો. ચલાવ્યો મજા આવી કે નહીં વિદ્યાર્થી મિત્રો? હવે કેટલા બધા બીજ અહીંયા જો તમને બધા જ અલગ અલગ જાતના બીજ જોવા મળે છે, દેખાય છે ને વિદ્યાર્થી મિત્રો? તમે કેટલા પ્રકારના બીજ ભેગા કરી શકો વિચારો, તમને એ બીજ ક્યાંથી મળશે? જુદા જુદા પ્રકારના બીજ લાવો, ત્યારબાદ લાવેલા બીજને એક જગ્યાએ ભેગા કરો. હવે આ બધા બીજનું ધ્યાનપૂર્વક અવલોકન કરો, એનો આકાર, કદ, રંગ, દેખાવ એટલે કે લીછું છે કે ખરબચડો, વગેરે શું ફરક હશે દરેકમાં? આકાર, કદ, રંગ અને દેખાવ. દેખાવમાં શું હશે? લીછું અને અમુક ખરબચડું હશે. હવે એક વર્ગમાં ભેગા કરેલા બીજનો ચાર્ટ બનાવો. તમારે ભેગા કરવાના છે અને આ પ્રમાણે ચાર્ટમાં કોષ્ટક બનાવી બધા બીજની વિગત ભરો. હવે પહેલું બીજ આપેલું છે રાજમા, એનો રંગ કેવો હોય? તો બદામી લાલ રંગ હોય છે, તમે જોયો હશે. આકાર દોરો, તો આકાર કેવો હોય છે? આ રીતનો હોય છે. દેખાવ, તે લીછા હોય છે. કેવા હોય છે રાજમાના બીજ? લીછા હોય છે. હવે વિચારો, શું ઉપરની યાદીમાં વરિયારી અને જીરું છે? તો હા, વરિયારી અને જીરું છે. ભેગા કરેલા બીજમાંથી સૌથી નાનું અને સૌથી મોટું બીજ કયું છે? તો સૌથી નાનું બીજ વિદ્યાર્થી મિત્રો, તો સૌથી નાનું બીજ રાઈ છે. અને સૌથી મોટું બીજ વિદ્યાર્થી મિત્રો, આ તો તમને ખ્યાલ હોવો જોઈએ, કેરીનો ગોટલો. લીસા અને ખરબચડા બીજ કયા છે? એટલે કે લીસા હોય અને ખરબચડા હોય, તો લીસા બીજમાં રાજમા, મગ, વટાણા, રાઈ, મકાઈ અને ઘઉં, આ બધા કેવા છે? લીસા છે. અને ખરબચડા તો ચણા, જીરું, વરિયાળી, કારેલાનું બીજ અને પપૈયાનું બીજ, આ બધા કેવા છે? ખરબચડા બીજ છે. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો? વર્ગીકરણ કરો અને લખો. અહીંયા આપણને આપેલું છે અને એના અંદર લખવાનું છે કે કઈ વસ્તુ કયા બીજ આવે. તો રસોડામાં મસાલા તરીકે વપરાતા બીજ, તેમાં કાળા મરી, રાઈ, અજમો, મેથી અને વરિયાળી, આ પણ તમારા નોટમાં લખવાનું છે વિદ્યાર્થી મિત્રો. શાકભાજીના બીજ કયા? તો ભીંડા, ટામેટા, કારેલા. ફળોના બીજ, સફરજન, સંતરા, પપૈયા, કેરી, લીંબુ. હલકા બીજ કયા છે? ફૂંક મારીને તમે તપાસી શકો, તેમાં જીરું, વરિયાળી, અજમો અને રાઈ. ચપટા બીજ કયા હશે? તેમાં તલ, તરબૂચ અને કારેલા. હવે વધારે આવી રીતે તમે જૂથ બનાવી શકો અને તમે કેટલા જૂથ બનાવી શકો એ લખવાનું છે. બીજેથી રમી શકાય તેવી કોઈ રમત જાણો છો?
તમારા મિત્રો સાથે ચર્ચા કરો અને રમો. એવી કઈ રમત છે જેને તમે બીજથી રમી શકો, બીજ વડે રમી શકો? વિદ્યાર્થી મિત્રો, તો તમારે આ વિચારવાનું છે ને, લખવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક નવું આપેલું છે, ભમતા બીજ. કેવા? ભમતા એટલે ફરતા હોય એવા. વૃક્ષ આખી જિંદગી એક જ જગ્યાએ ઊભા રહે છે, તેઓ હરીફરી શકતા નથી, પરંતુ તેમના બીજ મહાન મુસાફરો છે. તેઓ દૂર દૂર સુધી પહોંચી શકે છે. એટલે કે તમને ખબર છે કે પોતે ઝાડ હલતા નથી, એક જગ્યાથી બીજી જગ્યાએ સહી જઈ શકે ના, પરંતુ એમના જે બીજ છે એ મહાન મુસાફરો છે, એટલે એક સ્થળેથી બીજા સ્થળે જઈ શકે છે. જો અહીંયા દેખાય છે ચિત્રમાં, તો જોઈએ ચિત્ર એકમાં જુઓ, આ બીજ હવાની મદદથી કેવી રીતે ઉડે છે? શું તમે કોઈ બીજ ઉડતા જોયા છે? હા, તમારા વિસ્તારમાં ઉડતા બીજને શું કહે છે? તો ભમતા બીજ. જે ઉડતા બીજ હોય એને શું કહેવાય? ભમતા બીજ. અનુમાન કરો, તમે ભેગા કરેલા બીજમાંથી કયા કયા બીજ પવન દ્વારા ઉડતા હશે? વિદ્યાર્થી મિત્રો, એવા અનુમાન કરો કે એવા કયા બીજ છે જે પવન દ્વારા ઉડતા હોય. તો એમાં કણજી, શિમળા, આકડા અને મેપલના બીજ જે પવન દ્વારા ઉડી શકે છે, કે હલકા હોય છે એટલે માટે પવન દ્વારા ઉડી શકે છે, એક સ્થળેથી બીજા સ્થળે જાય છે. ચિત્ર બેને જુઓ ત્યાંથી, આ બીજ હવામાં ઉડી શકે તેમ નથી. આ બીજ પ્રાણીઓની રૂવાટીમાં અને આપણા કપડામાં ચોંટી જાય છે. આવા બીજ કેવા હોય છે? તો પ્રાણીઓની રૂવાટીમાં અને આપણા કપડામાં ચોંટી જાય એવા હોય છે. કેવી મફતમાં મુસાફરી જોયું વિદ્યાર્થી મિત્રો? શું આવા બીજ તમારા વિસ્તારમાં જોવા મળે છે? હા, તેને ભેગા કરી કપડા ઉપર બીજ ચોંટાડી ચિત્ર બનાવો. શું આ બીજને જોઈને કોઈ વિચાર આવ્યો? વાંચો, સ્વિટ્ઝરલેન્ડમાં વેલક્રોનો વિચાર કેવી રીતે આવ્યો? શેનો? વેલક્રો. જોઈએ આ ઘટના 1948ની છે. એક દિવસ જ્યોર્જ મેસ્ટ્રલ તેમના કૂતરા સાથે ફરીને પાછા આવતા હતા, ત્યારે તેમણે જોયું કે તેમના અને કૂતરાના શરીર પર કોઈ વસ્તુ ચોંટેલી હતી. તે એક પ્રકારના બીજ હતા. તેમણે તે બીજ લઈ બીજે ચોંટાડ્યું અને તે ચોંટી ગયું. તે ખૂબ આશ્ચર્ય પામ્યા અને ઝડપથી સૂક્ષ્મદર્શક યંત્ર ગાડીને બીજનું અવલોકન કરવા લાગ્યા. બીજ ઉપર નાના નાના હૂક હતા, જેની મદદથી તે કપડા પર સહેલાઈથી ચોંટી જતા હતા. આ જાણીને મેસ્ટ્રલને નવો વિચાર આવ્યો, વેલક્રો બનાવવાનો. શું? વેલક્રો. વેલક્રો પટ્ટી એકબીજા સાથે સરળતાથી ચોંટી જાય છે. આપણે સ્વેન્ડલ પહેરી એમાં પટ્ટી હોય છે ને, તાતણા જેવી એકબીજાને ફટાફટ ચોંટી જાય છે. જ્યારે તેને ખોલીએ છીએ ત્યારે ચર્ર જેવો અવાજ આવે છે. આવે છે ને વિદ્યાર્થી મિત્રો? તમે કપડાં, બેગ, બૂટ, સેન્ડલ વગેરેમાં આનો ઉપયોગ થતો જોયો હશે. પ્રકૃતિમાંથી પ્રેરણા લેવાની કેવી અદ્ભુત ઘટના! આજે વ્યક્તિ છે મેસ્ટ્રલ, એણે કેવું વેલક્રો બનાવી દીધો, એ પણ કુદરતી વનસ્પતિને જોઈને, એનું અનુમાન કરીને. વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવ્યો? હવે છે અહીંયા નીચે આપેલા ચિત્રો જુઓ અને અનુમાન કરો કે બીજ કેવી રીતે મુસાફરી કરે છે અને જુદી જુદી જગ્યાએ પહોંચે છે. તો કેટલાક છોડ પોતાના બીજને જાતે દૂર સુધી ફેલાવે છે, એટલે પવન દ્વારા. જ્યારે સોયાબીનના શીંગો પાકી જાય છે ત્યારે તે જાતે ફાટી જાય છે સોયાબીન, અને બીજ બહાર ફેંકાઈ જાય છે. તમે ક્યારે તેનો અવાજ સાંભળ્યો છે ફાટતા? સાંભળ્યો હોય તો હા. શું તમે કોઈ દિવાલ પર કે કૂવામાં વડ
પીપળ કે અન્ય છોડ ઉગતા જોયા છે? આ વિદ્યાર્થી મિત્રો, તમે ક્યાં દિવાલમાં, કૂવાના થડ, પીપળાના છોડ ગમે ત્યાં ઉગી નીકળતા તમે પણ જોયું હશે, વડના પણ. તો બીજ ત્યાં કેવી રીતે પહોંચ્યું હશે, કોના દ્વારા ઉગ્યું હશે, ગયું હશે, શોધી કાઢો. તો પોતાની જાતે પવન દ્વારા અથવા બીજા કોઈ પ્રાણીઓ દ્વારા. વિચારો, જો બીજ ફેલાય નહીં અને એકની એક જગ્યાએ પડી રહે તો શું થાય? તો એ પાછું જો ફેલાય નહીં તો તે ત્યાં ત્યાં ઉગી નીકળે છે, બરાબર. બીજ કેવી રીતે ફેલાય છે તેની જુદી જુદી રીતોની યાદી બનાવો. બીજ કેવી રીતે ફેલાય છે? તો પ્રાણીઓ દ્વારા, હવા દ્વારા, બરાબર, પક્ષીઓ દ્વારા, પાણી દ્વારા. આ નાળિયેરના બીજ પાણી દ્વારા ફેલાય છે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? કોણ ક્યાંથી આવ્યું? હવે કે આ બીજ અલગ અલગ દ્વારા ફેલાય છે, બરાબર. તેમાં બીજના ફેલાવાની યાદીમાં શું મનુષ્યનું નામ ઉમેર્યું છે? હા, તો મનુષ્ય દ્વારા પણ ફેલાય, આપણે જોયું ને હમણાં. હા, આપણે પણ જાણે કે અજાણે બીજને એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જઈ શકીએ છીએ. આપણને સારા લાગતા છોડ કે દવામાં ઉપયોગી છોડના બીજ આપણે ઘર આંગણે કે બગીચામાં વાવવા લઈ આવીએ છીએ. પછી છોડ જેમ જેમ મોટા થાય છે તેમના બીજ દૂર દૂર સુધી ફેલાય છે. ઘણા વર્ષો પછી લોકોને એ પણ યાદ નથી હોતું કે આ છોડ ક્યાંથી લાવવામાં આવ્યો હતો. શું તમે જાણો છો આપણા દેશમાં મરચાં ક્યાંથી આવ્યા? તો મરચાં પોર્ટુગલ દેશના વેપારીઓ દક્ષિણ અમેરિકાથી ભારતમાં લાવ્યા. વિદ્યાર્થી મિત્રો, આની પહેલાં આપણા દેશમાં મરચાં નહોતા, પણ જ્યારે પોર્ટુગલો એટલે કે પોર્ટુગીઝ લોકો જ્યારે 1492, 1498, 1514 સદીમાં આવ્યા, ત્યારે એ લોકો, એ વેપારીઓ દક્ષિણ અમેરિકાથી, ક્યાંથી? એ દક્ષિણ અમેરિકાથી ભારતમાં લાવ્યા હતા. મરચાં તો તમે જોયા છે ને વિદ્યાર્થી મિત્રો, આજે ભારતમાં બધી જગ્યાએ મરચાં ઉગાડવામાં આવે છે. શું તમારે ત્યાં મરચાં ઉગાડવામાં આવે છે? આજે મરચાં વગર ચટાકેદાર રસોઈ થઈ શકે તેમ નથી વિદ્યાર્થી મિત્રો. અત્યારે કોઈને પણ મરચાં વગર ચાલે એમ નથી, સાચું ને? કોઈ પણ વાનગી બનાવવી હોય તો તમારે મરચાંની જરૂર પડે છે, બરાબર. ક્યાંથી આવ્યું ખબર પડી ગઈ? હવે એક નાનો ચુટકલો કે એક સરસ મજાની કવિતા આપેલી છે, કયા છોડ ક્યાંથી આવ્યા તે જાણવા આ કવિતા વાંચો. એ તમને ખ્યાલ આવી જાય ક્યાંથી આવ્યા. બટાકા, બટાટા, મરચાં, ચાયજી. શું નામ છે? બટાટા, મરચાં ને ચાયજી. બટાટા, મરચાં, ચાયજી, કોણ ક્યાંથી આવ્યું છે? સાત સમુંદર પારથી, દુનિયાના બજારથી, વ્યાપારથી, ઉપહારથી, જંગ લડાઈ મારથી, દરેક રસ્તેથી આવ્યા છે. આ બધા રસ્તા બતાવ્યા, સમુંદરથી, દુનિયાના બજારથી, વ્યાપારના ઉપહારથી અને જંગ લડાઈથી. બટાટા, મરચાં, ચાયજી. દક્ષિણ અમેરિકાની મરચાં રાણી, મસાલાના છે પટરાણી. આજે મરચાં રાણી છે આપણે ક્યાંના છીએ? દક્ષિણ અમેરિકાના છે. મગફળી, બટાટા, ગવાર, ધૂમ મચાવે પારાવાર, સાથે આવ્યા ટામેટાજી, બટાટા, મરચાં, ચાયજી. ભીંડા છે આફ્રિકાના. ભીંડા ક્યાંના છે વિદ્યાર્થી મિત્રો? તો આફ્રિકાના. કાળી કાળી કોફી પણ નકશામાં યુરોપ ક્યાં છે? એટલે કોફી ક્યાંથી આવી? યુરોપમાંથી. અને ભીંડા ક્યાંથી આવ્યા? આફ્રિકામાંથી. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? ભીંડા આફ્રિકામાંથી અને કોફી યુરોપમાંથી. ત્યાંથી આવ્યા કોબીજ વટાણા, ચા છે અસમની બાઈજી. વિદ્યાર્થી મિત્રો જો, ભીંડા અને કોફી પણ આફ્રિકા અને યુરોપમાં, કોબીજ અને વટાણા આવ્યા, અને અસમમાંથી ચા. આપણું જે ભારતમાં અસમ રાજ્ય છે ત્યાંથી ચા. ચા છે અસમની બાઈજી, બટાટા, મરચાં, ચાયજી. ચાલ્યું ચીનથી સોયાબીન, એટલે કે સોયાબીન ક્યાંથી આવ્યું? ચીનથી. પહોંચી અમેરિકા વગાડે ઢોલ, ધૂમધામથી આવ્યું દેશ, એમાં છે ગુણ કંઈક વિશેષ. એટલે કે જે સોયાબીન છે પ્રોટીનનો ભરપૂર ખોરાક કહેવાય છે, પ્રોટીનથી. અને ક્યાંથી આવ્યું છે? ચીનથી. અને ચીનમાંથી અમેરિકા ગયું, બરાબર, અહીંયાથી આપણા દેશમાં આવ્યું.
રોપ જમાવી આવી જી બટાટા મરચા ચાઈજી રીંગણ મૂળા વાલો કારેલા કેરી સંતરા બોળ કેરા પાલક પરવળ ધાણા મેથી છે ભાઈ બહેન બધાએ દેશી. આ બધા કેવા છે? દેશી છે, આપણા દેશમાં દીધા, ભારતની પેદાશો જી. કોણ ક્યાંથી આવ્યું જી? બટાટા મરચા ચાઈ જી. મજા આવી ગઈ ને વિદ્યાર્થી મિત્રો? તમને ખ્યાલ આવી ગયો કઈ કઈ વસ્તુ ક્યાંથી આવી? ઓકે, મરચા ક્યાંથી આવ્યા વિદ્યાર્થી મિત્રો? તે આપણે અગાઉ તો જોઈ ગયા કે મરચા ક્યાંથી આવ્યા હતા? દક્ષિણ અમેરિકામાંથી, બરાબર. પછી ભીંડા અને કોફી ક્યાંથી આવ્યા? આફ્રિકામાંથી. યુરોપમાંથી શું આવ્યું? કોબીજ અને વટાણા. ચા અસમમાંથી અને સોયાબીન ચીનમાંથી, અને ચીનમાંથી અમેરિકા, અમેરિકામાંથી પાછી આપણા દેશમાં આવ્યું, બરાબર. ખર પડી ને કોણ ક્યાંથી આવ્યું વિદ્યાર્થી મિત્રો? જો આ બધા જ બીજ આપણે ત્યાં ન આવ્યા હોત તો કેવી પરિસ્થિતિ થાત દુનિયાના નકશામાં? આ દેશોને શોધવાનો પ્રયત્ન કરો. આપણે શું શીખ્યા? રીનાએ અંકુરિત બીજનું ચિત્ર બનાવ્યું છે. બીજને અંકુરિત થવા માટે કઈ કઈ વસ્તુની જરૂર પડતી હશે તે તમારા શબ્દોમાં લખો. એ અગાઉ આપણે જોઈ ગયા, શીખી ગયા. જો બીજને જરૂરી વસ્તુઓ ન મળે તો બીજ કેવું લાગતું હશે તેનું ચિત્ર બનાવી બતાવો. બીજ કેવી રીતે ફેલાય છે કોઈ પણ બે રીત સાફ તમારા શબ્દોમાં લખો. આપણે આટલી બધી રીત જોયા, બરાબર. એ તમારા શબ્દોમાં તમારે લખવાની છે. સ્વાધ્યાયમાં તમારે મેં અગાઉ કહી દીધું એ બધું લખવાનું રહેશે. કેવી રીતે મિત્રો? ચલો આવજો.